સુરતના અઠવાડા લાઇન્સ વિસ્તારમાં આવેલ આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદના પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીએ હોબાળો મચાવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ પર ભારે હોબાળાના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે એબીવીપીના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. સુરતના અઠવાડા લાઇન્સ સ્થિત કોર્ટ સામેના કોમ્પ્લેક્સમાં આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટમાં એબીવીપીએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, એક જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડે અલગ અલગ ફી વસૂલી ભેદભાવ કરવામાં આવતો હોવાના આરોપો વિદ્યાર્થીઓએ મૂક્યા હતા. ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા પણ વધારાની વસૂલાયેલી ફી પરત કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પણ આક્ષેપ કરતા જણાવ્યું કે એક જ ફેકલ્ટીના અલગ અલગ વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ ફીની વસૂલાત કરવામાં આવે છે. ફેકલ્ટીના ક્લાસ પણ પૂરતા સમય સુધી ચાલતા નથી, જેથી અભ્યાસ કઈ રીતે કરવો તે પણ એક પ્રશ્ન વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. બીજી તરફ ઇન્સ્ટિટ્યૂટ પર ભારે હંગામો થતા ઉમરા પોલીસે એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આજે જે આઈએમએસ કરીને ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર ભારતભરમાં ચાલી રહી છે, તો સુરત ખાતે ચાલતી આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને શિક્ષણની યોગ્ય ગુણવત્તા નથી મળી રહી, સાથે સાથે અયોગ્ય ફી સ્ટ્રક્ચર સાથે વિદ્યાર્થીઓને અહીંયા ભણાવવામાં આવે છે. કોઈ વિદ્યાર્થીના એક જ કોર્સની ફી 50,000 હોય છે, તો કોઈ વિદ્યાર્થીના એ જ કોર્સની ફી 85,000 કેવી રીતે હોઈ શકે? ત્યારે વિદ્યાર્થી એક જ સમયે એક જ સાથે એડમિશન લઈ રહ્યા હોય તો આવી અલગ અલગ પ્રકારના ફી સ્ટ્રક્ચર કયા મતલબથી આ લોકો ફી સ્ટ્રક્ચર ઉરાઈ રહ્યા છે? અને સાથે સાથે કોઈ ફી સ્ટ્રક્ચરની અથવા કોઈ ફી ભર્યા બાદ વિદ્યાર્થીને કોઈ પ્રોપર બાકી રસીદ આપવામાં આવતી નથી, તો આ વિષયને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉપર આંદોલન કર્યું છે.